कोरोना ने लेने चार राज्य में चालू वर्षे नवरात्रि में गरबा पर पाबंदी है। त्यारे वडोदरा जुबली बाग खाते चालता योग क्लास दरमियान महिलाओं भारतीय संस्कृति प्रमाण ट्रेडिशनल ड्रेस में सज्ज थी गरबा ने टीमली रमझट बोलावी थी। कोरोना वधता जता व्याप ने लई लोकोना स्वास्थ्य ने खास ध्यान लई राज्य में चालू वर्षे नवरात्रि में जाहिर के शेरी गरबा सहित कोईपण प्रकारना गरबा योजी शकाशे नहीं। त्यारे आज रोज वडोदरा शहेरना जुबलीबाग गार्डन में वहेली सवारे केटलीक महिलाओं भारतीय संस्कृति प्रमाण ट्रेडिशनल ड्रेस थी सज्ज थई गरबा ने टीमली रमझट बोलावी थी। नेतृत्व हेठळ जे अमे गरबा अहींया कर्या तो खरेखर एवुं लाग्युं के एक आखी रात जे आपणे रमता होईए छे एवो आनंद अहींया अनुभव्यो छे अमे अहींया रमीने। तो आवुं आनंद ए अठवाडियामां एक बे वार अमने रोज करावता रहे एवी इच्छा छे नवरात्रिमां। ते साथे शुभकामनाओ एमने खूब खूब। મળતી માહિતી અનુસાર જુબલીબાગ ગાર્ડનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિજ્ઞા ગાંધી યોગ ક્લાસ ચલાવે છે। સવાર સાંજ એમ બે બેચો ચાલે છે જેમાં 50-60 જેટલા યોગ સાધકો છે। 17મી તારીખથી નવરાત્રિનો પ્રારંભ થનાર હોય ત્યારે ચાલુ વર્ષે ગરબા કરવા પર પ્રતિબંધ છે। તેવામાં યોગ સાધકો યોગની સાથે સાથે ગરબાની મોજ માણી શકે તે માટે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અગ્રણી અને યોગ ટીચર જિજ્ઞાબેન ગાંધી દ્વારા ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ મહિલા સાધકો ખાસ પહેરવેશમાં સજ્જ થઈ આવ્યા હતા અને લાઉડસ્પીકરના સુરે યુવતીઓ મહિલાઓએ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે આરએસપી કાઉન્સિલર રાજેશ આયરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ જુબેલીબાગ ગાર્ડન છે સિટીમાં ગાંધીનગર ગૃહની પાસે। અહીંયા અમારે રોજ જ યોગ ચાલતા હોય છે, અમારું યોગ ક્લાસ ચાલે છે અહીંયા ગુજરાત ગવર્મેન્ટના ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ। હું ટ્રેનર છું જિજ્ઞા ગાંધી અને અહીંયા રોજ જ ક્લાસ ચાલે છે। મારા સાધકો છે 50-60 સાધકો છે, બે બેચ ચાલે છે મારી। આજે અમે સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે યોગની સાથે સાથે એ લોકોને થોડો ગરબાની અંદર પણ મનોરંજન આપ્યું છે। અડધો કલાકનો એવો ડિસ્ટન્સ સાથે માસ્ક સાથે પૂરા શું કહેવાય બધી સુવિધા, એટલે મીન્સ કે કોરોનાના લીધે અત્યારે જે અગવડ ના પડે એ રીતે અમે બધું ધ્યાન રાખી અને અહીંયા ગરબાનું આયોજન કર્યું અને યોગાની અંદર એ લોકોનો સમાવેશ કર્યો કે બંને વસ્તુ પ્રાચીન છે, યોગ અને આપણી ગરબાની સંસ્કૃતિ એ બંને પ્રાચીન સંસ્કૃતિ છે। એને બેને જોડવાનો મેં પ્રયત્ન કર્યો છે કે મેં યોગા લોકોને શીખવાડ્યા છે, જે ફ્લેક્સિબિલિટી એ લોકોનામાં આવી છે એની સાથે સાથે યોગા પોઝ યોગા પોસ્ચર લઈને અને ગરબા સાથે એ લોકોને મેં મિક્સ કર્યા છે। ના ના થવા જોઈએ પણ જે ગુજરાત ગવર્મેન્ટ જે સરકાર આપણે નક્કી કરશે એ પ્રમાણે ગાઈડલાઇન હેઠળ આપણે ચાલીશું અને એને સન્માન આપીશું। આપણે રૂલ્સ તોડવામાં આપણે માનતા નથી પણ સરકારનું આપણે ધ્યાન રાખીએ, દરેકની સાવચેતી સાથે આગળ વધીએ એ વધારે સારું। શું મળે પછી પાછું નવરાત્રિ આવે છે તો એના માટે તમે આ પ્રમાણે ગરબા રમાડશો? હા, એટલે અમે અડધો કલાક માટે એનો અહીંયા પ્રોગ્રામ રાખીશું કે જેથી યોગ ચાલે છે તો અમે એક કલાકનો અહીંયા યોગ સેશન ચાલતું હોય છે, એમાં કેવું છે કે એ અડધો કલાક અમે યોગ કરાવીશું અને 10-15-20 મિનિટ એ લોકોને ગરબા કરાવીશું જેથી માતાજીની આરાધના કૃપા આપણને કૃપા દ્રષ્ટિ મળતી રહે અને કોરોનાથી મુક્ત રહે, વાતાવરણ શુદ્ધ રહે એવી આપણી અપેક્ષા છે। સમગ્ર દેશભરની અંદર અને ખરેખર ગુજરાત તો એક તમે જુઓ છો કે પહેલીવાર એવું છે કે આખા આટલા વર્ષોમાં આટલા પેઢી દર પેઢીમાં પહેલીવાર ગુજરાતની અંદર નવરાત્રિ નહીં રમાય અને એ નવરાત્રિ ન રમાય કારણ કે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે નવરાત્રિ રમી અને સ્વાસ્થ્ય સાચવવાનું જ્યારે આજે ગુજરાત સરકાર દ્વારા જ્યારે યોગના પ્રોગ્રામ દરેક જગ્યાએ થઈ રહ્યા છે ત્યારે આજે અમારા બેન ગાંધીબેન સાથે સાથે નિલેશભાઈ અને એમની સમગ્ર ટીમ જે રીતના આજે સવારે તમે જુઓ કે સવારના 5 વાગ્યાથી માંડી 9 વાગ્યા સુધી યોગ કરવાનો સાથે સાથે ગરબા રમવાના અને જે પ્રમાણે લોકોની જે હ્યુમિનિટી ખરેખર આપણા તો અરબાજીને આપણા તો પહેલેથી જ કારણ કે આવા ગરબાઓ રમીને આપણી જે હ્યુમિનિટી 4-4 કલાક સુધી આપણે રમતા હતા પણ આજે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી સરકારે એ કર્યું છે પણ યોગમાં પણ આ એક એનો જેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ગરબાનો આજે મેં જોઈ રહ્યો છું કે દરેક લોકો પોતાના ઘરને સાચવી
અને સવારે 6 વાગે ઉઠી યોગ સાથે સાથે પણ આજે ગરબા સાથે સાથે ટીમલી અને આ બધા જ જે સાથે રહીને લોકોના સ્વાસ્થ્ય અને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરે છે। સૌ લોકોને આવનારા દિવસોમાં નવરાત્રીની શુભેચ્છા સાથે સાથે દિવાળીની શુભેચ્છા અને આપણા જે યુગ યુગોથી યુગ આપણા જે મહાપુરુષો પણ કીધું છે કે યોગ યોગ એ સર્વથી સ્વાસ્થ્યની ચિંતા વધારે છે। આ વખતે આપણે સ્વાસ્થ્યની ચિંતા કરી અને સંપત્તિની ચિંતા કર્યા વગર નવું વર્ષ અને નવરાત્રી કરવાની છે। તેના માટે સૌ લોકોને અભિનંદન, સર્વ લોકોને ખૂબ ખૂબ વંદન, વંદે માતરમ, ભારત માતા કી જય।